આ છે એક એવી નારી જે બની છે સમાજના વંચિતોનો અવાજ. છેલ્લા 12 વર્ષથી વિચરતી વિમુક્તિ જાતિની સેવા કરી રહેલી આ મહિલાએ 40 જેટલી જાતિઓને સમાન ભેર જીવતા શીખવ્યું છે. માત્ર અમદાવાદમાં જ આ નારીના પ્રયાસોથી 10,000 જેટલી વિચરતી વિમુક્ત જાતિઓને મળી છે પોતાની ઓળખ. મેં જે જોયું એ પ્રમાણે કે આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં કોઈ માણસ કેવી રીતે જીવી શકે, એટલે માણસ તરીકેનું સન્માન જ નહીં ક્યાંક એમ. એટલે ઘણી વખતે હું એમની વચમાં જઈને ફરતી હોઉં અને લોકો જે રીતે એમને હળદૂત કરે, ગામમાંથી કાઢી મૂકે એમ, એટલે ઘણી વખત એ લોકો એમ પણ કે એમ, એક લતીફભાઈ ડફેર કરીને હતા, એમણે બહુ આવું જ હતું કે એમના મતદાર કાર્ડ બનાવવા માટેની અમે જ્યારે વાત કરી રહ્યા હતા અને ગામમાંથી લોકોને જ્યારે કાઢી મૂકવામાં આવ્યા અને એ માણસ રડ્યો, એ લગભગ 60-એક વર્ષના એ હશે એમ, એટલે અને એણે કીધું કે એટલું બધું દુઃખ થઈ રહ્યું છે કે 60 વર્ષે બી અમને અમારી ઓળખનો કોઈ આધાર ના મળે એમ. એમણે મને બહુ રંજ સાથે અને રડતા જ કીધેલું કે આના કરતાં તો તમે અમને પાકિસ્તાનમાં જઈને નાખ્યા હોય એમ, એ દેશ પારખો છે, એ લોકો અમારી સાથે આવો વ્યવહાર કરશે ને તો અમને તકલીફ નહીં થાય, પણ અમે અહીંના છીએ અને અમારા જ લોકો અમારી સાથે આવો વ્યવહાર કરે અમને સહન નથી થતું. પોતાની ઓળખ વિના ભટકી રહેલી જાતિઓનું દર્દ અનુભવી મિત્તલ પટેલે 2006માં શરૂ કરી વિચરતી જાતિઓને ઓળખ અપાવવાની મુહિમ. અત્યાર સુધી 1.5 લાખ નાગરિકોને તેમણે ઓળખ અપાવી છે. એટલું જ નહીં, 1700 જેટલા પરિવારોને 2.5 કરોડ રૂપિયાની લોન વિના વ્યાજે અપાવી તેમને સ્વનિર્ભર કર્યા છે. આખી જાતિ અથવા ગરીબ કોઈ પણ વર્ગ હોય એ હંમેશા સરકારને સંબોધે ને ત્યારે એવું કહે કે સરકાર કોણ, તો સરકાર એટલે અમારી માઈ બાપ એમ, એટલે તો મને એમ થાય કે માઈ બાપ હોય એ તો કેટલો મોટો દરજ્જો છે, એ ઈશ્વરની સમકક્ષ મૂકવાની વાત છે એ દરજ્જામાં. તો એ માઈ બાપ એક્ચ્યુઅલ રોલમાં, મા તરીકેના રોલમાં સરકાર આવે અને આ કમ્યુનિટીને ખાલી એક વખત હાથ પકડવાનો છે એનો. એવું નથી કહેતા કે એની જનરેશન ટુ જનરેશન એ એમ કહેશે કે સરકાર અમને સાચવે, ના એવું જોતું જ નથી, પણ પહેલી વખત એને હાથ પકડીને ચાલ હું તને ચલાવું એટલું જ કરવાનું છે. જો એટલું થઈ જશે ને તો મને એમ લાગે છે કે નેક્સ્ટ જનરેશન નહીં આવે, અમે બધા સાથે છીએ એમ. મિત્તલ પટેલે વાડિયા ગામમાં દેહ વ્યવસાય સાથે સંકળાયેલા 90 પરિવારની મહિલાઓને પણ બદનામીનો ધંધો છોડાવીને રોજગારી અપાવી છે. તો વંચિતોની વેદનાને વાચા આપી તેમના દર્દ દૂર કરનારી આ સન્નારીને ન્યૂઝ 18 ગુજરાતી કોટી કોટી વંદન કરી રહ્યું છે. તેણે લોકોની ભૂખને અનુભવી, તેણે લોકોની તરસ પણ જોઈ અને છેલ્લે નક્કી કર્યું માનવતા બતાવવાનું. અનુકંપા અનુભવીને એ વ્યક્તિએ ખાસ કરીને તમામ લોકોને અપાવી ઓળખ અને તેને કારણે હવે તેમને મળવા જઈ રહ્યો છે એવોર્ડ, જેને માટે તેઓ ખરેખર હકદાર છે. કેમેરા પર્સન રજનીકાંત ચૌહાણ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.